રાજકોટમાં કોરોનાના નિયમનું પાલન કરવાનું કહેતા સોસાયટીના પ્રમુખને મારી નાખવાની ધમકી, આરોપી સીસીટીવીમાં કેદ. જાણવા મળતી વિગત મુજબ ડ્રીમ સિટીમાં રહેતા અને સોસાયટીના પ્રમુખ તરીકે કાર્યરત 36 વર્ષીય અમિતકુમાર બિપિનકુમાર ઠક્કરે યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં આરોપી તરીકે ડ્રીમ સિટીમાં રહેતા ધનરાજ નિમાવત ઉર્ફે વિરમ બેડલાનું નામ લખાવ્યું છે. સાથે જ જણાવ્યું છે કે કોરોનાના સંક્રમણને અટકાવવા માટે સોસાયટીના તમામ ફ્લેટ ધારકોને કોરોનાના નિયમનું પાલન કરવા જણાવ્યું હતું. આ વાત આરોપી ધનરાજ નિમાવત ઉર્ફે વિરમ બેડલાને નહીં ગમતા તેણે 14 મેના રોજ વોટ્સઅપ મેસેજ કરીને ડ્રીમ સિટીમાં કોરોનાના કેસ વધી ગયા છે, એમ તું તારી બિલ્ડિંગનું ધ્યાન રાખ, હવે 302ની તૈયારી રાખી છે, એકાદો ઓછો થશે એ નક્કી, તેવા ધમકી ભર્યા મેસેજ કર્યા હતા. ત્યારબાદ 15 મેની રાતે 1 વાગે પણ ધનરાજ ઉર્ફે વિરમ તેના મારવા માટે બિલ્ડિંગના ગેટ પાસે ખુલ્લી છરી સાથે આંટાફેરા કરતો હતો. દરમિયાન પોતે બહારગામ હોવાથી સિક્યોરિટી મેનને પેટમાં લાકડી ફટકારી દીધી હતી. વધુમાં એવો પણ આરોપ મૂક્યો હતો કે આરોપી અવારનવાર બિલ્ડિંગના રહેવાસીઓ સાથે ઝઘડા કરી ગાળો ભાંડે છે, તેમજ સોસાયટીના રહીશ ધવલભાઈ સચદે તથા રાકેશભાઈ જેઠાલાલ કનગરને ગાળો ભાંડીને અમિત ક્યાં છે તેને પતાવી દેવો છે તેમ કહી મારી નાખ્યાની ધમકી આપી હતી. ઉલ્લેખનીય છે કે રહેવાસીઓની રજૂઆત અનુસાર આરોપી ધનરાજ ઉર્ફે વિરમ બેડલા અલગ અલગ કાર લઈને આવજાવ કરતો હોય છે. કેટલીક વખત કારના ડેશબોર્ડ પર પોલીસ લખેલી પ્લેટ મુકાવેલી હોય છે અને પોલીસ સાથે અંગત સંબંધો હોવાનો રોફ જમાવીને નિર્દોષ નાગરિકોને દબાવવા તેમજ તેના માટે સામાન્ય બાબત બની ચૂકી છે, ત્યારે તેના વિરુદ્ધ ત્વરિત કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે. સ્ટોરી બાય રોહિત ભોજાણી સાથે ભરત ભરડવા, મહાશાપુરા ન્યૂઝ ચેનલ, રાજકોટ, ગુજરાત.